વેલકમ ફ્રેન્ડ. આપણે અલગ અલગ જે કરંટ અફેરના રિવિઝનના વિડીયો શેર કર્યા છે, ખાસ કરીને આવનારી જે જીપીએસસીની પ્રિલિમ છે અને અન્ય એક્ઝામ જાન્યુઆરી મહિનાની, એને ધ્યાનમાં લઈને એ તમામ વિડીયો અલગ અલગ ટોપિક ઉપર આપણે શેર કરી રહ્યા છીએ. એમાં ખાસ અગત્યનો જે ટોપિક કહેવાય એવી યોજનાઓ, એમાં ગુજરાતની યોજનાઓનો લાસ્ટ વિડીયો શેર કર્યો તો ઘણા બધા મિત્રોએ જોયો છે અને ઘણા બધા મિત્રોની રજૂઆત હતી કે આવો ભારતની યોજનાઓ અને ઇનિશિયેટિવનો પણ એક વિડીયો શેર કરવામાં આવે. તો એને ખાસ ધ્યાનમાં લઈને ફાસ્ટ ટ્રેક મોડ ઉપર રિવિઝન માટે ભારત સરકારની મહત્ત્વપૂર્ણ યોજનાઓ, ઇનિશિયેટિવ એટલે કે પહેલ અને સિદ્ધિઓ, જેમાં ખાસ અચિવમેન્ટ કહી શકાય, જેમાં ભારત પ્રથમ હોય એ પ્રકારની ખાસ સિદ્ધિઓ, એને ઇન્ક્લુડ કરીને એક ફાસ્ટ ટ્રેક રિવિઝન માટેનો એવો વિડીયો આજે હું શેર કરવા જઈ રહ્યો છું કે જેમાંથી એક્ઝામમાં 100% ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે અને હું માનું છું ત્યાં સુધી એમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન જોવા મળશે. તો અને વન લાઇનર ફેક્ટ ટાઈપના ક્વેશ્ચન જીપીએસસી પણ ઘણીવાર પૂછી લેતી હોય છે અલગ અલગ યોજનાઓને લગતા, તો એ 100% એક્ઝામમાં ઉપયોગી થાય એવો આ વિડીયો હું શેર કરવા જઈ રહ્યો છું. આગળના પણ વિડીયો ફાસ્ટ ટ્રેક રિવિઝન માટે તમને હેલ્પફુલ થશે. કરંટ અફેરનું રિવિઝન જો બાકી હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, શોર્ટ ટાઈમમાં તમને ઘણું બધું રિવાઇઝ થઈ જશે. તો આ એક અગત્યનો વિડીયો ભારતની યોજનાઓને લગતો, ભારત સરકારના મહત્ત્વપૂર્ણ ઇનિશિયેટિવ અને ઓપરેશનને લગતો. તો ફટાફટ એનું ફાસ્ટ ટ્રેક મોડમાં 40 થી 45 મિનિટમાં આપણે રિવાઇઝ કરી લઈશું, ઘણા બધા ટોપિક કવર કરી લઈશું અને જે તમને એક્ઝામમાં 100% યુઝફુલ થશે. તો સૌથી પહેલો અગત્યનો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છે ડીઝી યાત્રા. તો ડીઝી યાત્રા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા. સેને લગતી એ એપ્લિકેશન છે તો ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ, એક પ્રકારની ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ જે એરપોર્ટ ઉપર રાખવામાં આવશે. અત્યારે હાલ પાયલોટ બેઝિસ ઉપર 3 એરપોર્ટ, દિલ્હી, બેંગ્લુર અને વારાણસી એરપોર્ટ ખાતે આ સિસ્ટમને લગાવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ કોઈપણ પ્રકારનું પેપરલેસ એક્સેસ માટેનો. એરપોર્ટ ઉપર આપણે જાણીએ છીએ બોર્ડિંગ માટે અલગ લાંબી પ્રોસિજર કરવી પડતી હોય છે, લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે, એનાથી મુક્તિ મેળવવા માટે આ એક એરપોર્ટ પરની ફેસ દ્વારા ડિટેક્શન માટેની આ એક પેપરલેસ એપ્લિકેશન છે ડીઝી યાત્રા, જેમાં એકવાર વન ટાઈમ રજિસ્ટ્રેશન થઈ જાય પછી એના બેઝિસ ઉપર જ ફટાફટ ઓથેન્ટિફિકેશન થઈ જતું હોય છે. તો હાલમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો ડીજી યાત્રા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાનમાં હોવું જોઈએ, જેને ફ્યુચર ઓફ ટ્રાવેલ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એક અગત્યનું મિશન, મિશન લાઈફ મુવમેન્ટ 2022, મિશન લાઈફ અગત્યનું ઇનિશિયેટિવ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એનું ઇનોગ્યુરેશન કરવામાં આવ્યું યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટરસની હાજરીમાં. તો એ શું છે, એનું ફૂલ ફોર્મ છે લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ, જેનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે અત્યારે હાલ ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે વિશ્વના તમામ દેશો લડી રહ્યા છે, તો એમાં સામાન્ય નાગરિકનું કોન્ટ્રીબ્યુશન પણ હોવું એટલું જ જરૂરી છે. તો નાગરિકમાં અવેરનેસ આવે, ક્લાઇમેટ ચેન્જ માટે પોતાની લાઇફસ્ટાઇલમાં એવા ફેરફાર કરે અને એવી મેથડ અપનાવે જેનાથી સસ્ટેનેબલ લાઈફ જીવી શકે અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકે. તો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટેનો માસ મૂવમેન્ટ કહી શકાય એવો ઇનિશિયેટિવ મિશન લાઈફ. એક અગત્યની વેક્સિન વિશે આપણે જોઈ લઈએ, ઝાયકોવિડ ભારત દ્વારા નિર્મિત એક વેક્સિન ભારતની ગુજરાતમાં આવેલી ઝાયડસ કેડિલા કંપની દ્વારા ઉત્પાદિત આ પ્રથમ ડીએનએ પ્લાઝમિડ વેક્સિન છે. ડીએનએ બેઝડ કોરોના વાયરસની પ્રથમ વેક્સિન ભારતમાં જે વિકસિત થઈ એનું નામ શું છે, ઝાયકોવિડ. ઝાયકોવિડ શું છે એક્ઝામમાં પૂછાય તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ. પ્રથમ વખત આ રીતે ડીએનએ આધારિત વેક્સિન વિકસાવવામાં આવી છે અને પાયલોટ બેઝિસ ઉપર પ્રથમવારે પટનામાં આપવામાં આવી હતી. આપણા રાષ્ટ્રપતિ દ્વારા એમની વિદેશ યાત્રા દરમિયાન એમ્સ્ટરડેમમાં ગયા હતા, ત્યાં ટ્યુલિપની પ્રજાતિને ખાસ નામ આપવામાં આવ્યું. તો મૈત્રી શું છે ન્યૂઝમાં હતું એટલે ફેક્ટ રૂપે ક્વેશ્ચન પૂછાઈ જાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એક ખાસ પ્રકારના ટ્યુલિપની જે વેરાયટી છે, પીડી ટ્યુલિપની વેરાયટી, એને મૈત્રી નામ આપવામાં આવ્યું હતું. એમ્સ્ટરડેમમાં જોવા મળતી આ પ્રજાતિ છે જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નામ સૂચવ્યું હતું. જલદૂત એપ અગત્યની એક એપ્લિકેશન, જે આપણે જાણીએ છીએ આઈસીટીમાં આવી અલગ અલગ એપ્લિકેશન વારંવાર એક્ઝામમાં પૂછાયેલી છે, એને ધ્યાનમાં લઈને આ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ડિજિટલ ડેટાબેઝ ઊભો કરવા માટેની એક એપ્લિકેશન છે, જેમાં મુખ્યત્વે ભૂગર્ભ જળ સ્તરનો ડેટા સંગ્રહ
કરવામાં આવશે, જેથી ભૂગર્ભ જળનું પ્રમાણ દરેક વિસ્તારોમાં કેટલું છે એના આધારે પાણીના અલગ અલગ સોર્સિસનું મેનેજમેન્ટ કરવા માટે આ એપ્લિકેશન ઉપયોગી થશે. તો ભૂગર્ભ જળના મેનેજમેન્ટ સાથે સંકળાયેલી એપ અને પંચાયતીરાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે સંકળાયેલી એપ. એક પીએમ શ્રી યોજના, પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો આ ઇનિશિયેટિવ. એનો મુખ્ય ઉદ્દેશ આશરે દેશની 14,500 જેટલી શાળાઓને નવો એનો વિકાસ કરવાનો છે અને એનું અપગ્રેડેશન કરવાનું છે, એમાં જરૂરી સુધારા કે ફેરફાર કરવાના હોય અને આંતરરાષ્ટ્રીય ધોરણે એક આધુનિક કહી શકાય એવી શાળાઓ તરીકે એને વિકસિત કરવાની છે. તો પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રેઇઝિંગ ઇન્ડિયા પીએમ શ્રી યોજના ફરજિયાત ખ્યાલ હોવો જોઈએ, જેનો મુખ્ય ઉદ્દેશ વર્લ્ડ ક્લાસ સ્કૂલો તૈયાર કરવા માટેનું, એમ માટે જે પ્રેઝન્ટ સ્કૂલો છે એને અપગ્રેડેશન કરવા માટેનું ઇનિશિયેટિવ. સ્માઇલ 75 એક અગત્યનો ઇનિશિયેટિવ યોજના પણ કહી શકીએ, જેને સપોર્ટ ફોર માર્જિનલાઇઝ ધ ઇન્ડિવિજ્યુઅલ ફોર લિવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ. તો જે માર્જિનલાઇઝ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમને રોજગારી આપવા માટેનો આ ઇનિશિયેટિવ, નામ પરથી જ ખ્યાલ આવી જાય. આજીવિકા અને એન્ટરપ્રાઇઝ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલો ઇનિશિયેટિવ છે. અને 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અલગ અલગ જગ્યાએ આપણે 75 ઇનિશિયેટિવ ન્યૂઝમાં સાંભળીએ છીએ. એમાં 75 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ પ્રોજેક્ટની અમલવારી કરવા માટેનું આયોજન છે. તો સ્માઇલ 75 75 મહાનગરપાલિકામાં આ પ્રોજેક્ટનું અમલીકરણ થશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો ઇનિશિયેટિવ છે અને રોજગારી આપવા માટેનો આ મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ, ખાસ કરીને માર્જિનલ સેક્શન માટે. ડિજિટલ સંસદ એપ લોકસભા 2022. તો ડિજિટલ સંસદ એપ એક એપ્લિકેશન છે જે આપણા પાર્લામેન્ટ્સના જે પ્રોસિડિંગ્સ હોય એને લાઈવ જોવા માટે લોન્ચ કરવામાં આવી છે. તો આપણા જે સંસદના અધ્યક્ષ છે ઓમ પ્રકાશ બિરલા, એમના દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહીને કોઈપણ વ્યક્તિ લાઈવ જોઈ શકે એના માટેની આ એપ છે. તો ડિજિટલ સંસદ એપ એક્ઝામમાં આ પણ પૂછાય તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ. કે ડિજિટલ ઇન્ડિયા ભાષીની ભારત કે લીએ ભાષા ઇન્ટરફેસ જેને હિન્દીમાં કહેવાય છે, તો એક ઇનિશિયેટિવ જેના દ્વારા અલગ અલગ ભાષાઓને અનુવાદ કરી શકાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષાના અનુવાદ માટેનું આ પ્લેટફોર્મ છે. તો ડિજિટલ ઇન્ડિયાની અગત્યની પહેલ, ભાષીની નામ પરથી ખ્યાલ આવી જાય, ભાષીની ભાષા સાથે સંકળાયેલું હશે, યાદ રાખવું પણ ઇઝી છે, ભાષાના અનુવાદ સાથે સંકળાયેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સરકાર દ્વારા વિકસિત પ્લેટફોર્મ, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા વિકસિત. ઈ ફાસ્ટ ઇન્ડિયા એક ઇનિશિયેટિવ છે, ઈ ફાસ્ટ ઇન્ડિયા જેનું નામ છે ઇલેક્ટ્રિક ફ્રેટ એક્સિલરેટર ફોર સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા. ઈ ફાસ્ટ ઇન્ડિયા જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિક ફ્રેટ એક્સિલરેટર ફોર સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયા. તો સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટની વાત છે અને ઇલેક્ટ્રિક ફ્રેટની વાત છે, તો આપણને નામ પરથી જ ખ્યાલ આવી જાય કે જે આપણો મોટાભાગનો ફ્રેટ છે એનું વહન રેલવે દ્વારા થાય છે અને રેલવેમાં ધીમે ધીમે આપણે એનું ઇલેક્ટ્રિફિકેશન કરી રહ્યા છીએ. તો અત્યારે હાલ લગભગ 80% જેટલું ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે. તો રેલવેના જે પણ પરિવહન માર્ગો છે એનું ઇલેક્ટ્રિફિકેશન કેટલું થયું એનો રિયલ ટાઈમ ડેટા જાણવા માટેનું આ ઇનિશિયેટિવ છે. કોના દ્વારા લોન્ચ થયું છે? તો નીતિ આયોગ અને વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ WRI, વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ અને નીતિ આયોગનો આ સંયુક્ત પહેલ છે. ભારતનું પ્રથમ નેશનલ ઇલેક્ટ્રિક ફ્રેટ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત બીજો એક ઇનિશિયેટિવ ડિજિટલ ઇન્ડિયા જીનેસિસ. ડિજિટલ ઇન્ડિયા જીનેસિસ એનું ફૂલ ફોર્મ છે જનરેશન નેક્સ્ટ સપોર્ટ ફોર ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ. જનરેશન નેક્સ્ટ સપોર્ટ ફોર ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ. તો નામ પરથી જ ખ્યાલ આવી જાય, જીનેસિસમાંથી આપણે સ્ટાર્ટઅપ વર્ડને પકડી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલો આ ઇનિશિયેટિવ છે. ભારતના Tier 2 અને Tier 3 શહેરોમાં સફળ સ્ટાર્ટઅપને શોધવાનું, એને સમર્થન આપવાનું, એમાં વૃદ્ધિ થાય એ માટે પ્રયત્ન કરવા માટેનું આ એક ડીપ ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ છે.
આવડને ખાસ યાદ રાખીશું. ડીપ ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ જે ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં જે નવા નવા સ્ટાર્ટઅપ આવતા હોય છે, અત્યારે આપણે જાણીએ છીએ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા ભારતમાં આપણે અલગ અલગ પ્રોજેક્ટ્સને પ્રમોટ કરી રહ્યા છીએ, તો એના માટેનો જ આ ઇનિશિયેટિવ ડિજિટલ ઇન્ડિયા જીનેસિસ. ખાસ કરીને કયા સિટી પર ફોકસ છે? ટાયર ટુ, ટીયર ટુ અને ટીયર થ્રી સિટીઝ પર. આગળ એક ઇનિશિયેટિવ જોયો હતો ડિજિટલ ઇન્ડિયા ભાષીની, તો આવા અલગ અલગ પ્રોજેક્ટ એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે. મેરી પહેચાન એક એપ્લિકેશન છે, એ પણ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ છે એક નાગરિક લોગિન માટે NSSO એટલે કે નેશનલ સિંગલ સાઇન ઓન. દરેક નાગરિકનો એક આગવી ઓળખ અથવા એક આગો ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે અને એના માધ્યમથી અલગ અલગ એપ્લિકેશનને એક્સેસ કરી શકે. એટલે જેટલી વાર નવી એપ્લિકેશન તમારે એક્સેસ કરવી હોય એટલી વાર અલગ અલગ લોગિન કે અલગ અલગ પ્રોસેસ ના કરવી પડે એના માટેની આ એપ્લિકેશન. તો મેરી પહેચાન તમને દરેક વ્યક્તિને યુનિક ઓળખ આપશે, એના આધાર એને નામ આપ્યું નેશનલ સિંગલ સાઇન ઓન, જેના દ્વારા અલગ અલગ એપ્લિકેશનને એક્સેસ કરી શકાશે એક સિંગલ લોગિનથી. એ ટાઈપનો બીજો ઇનિશિયેટિવ મેરી પોલિસી મેરે હાથ, તો સેની સાથે સંકળાયેલું છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આપણે જાણીએ છીએ કે કૃષિ ક્ષેત્રમાં પાકને વીમો આપવા માટેની ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના. એમાં રવિ પાક, ખરીફ પાક અને બાગાયત પાક, તમામ પ્રકારના પાક અને તમામ પ્રકારની પરિસ્થિતિમાં પાકને વીમો આપવા માટેની યોજના છે, જેના અંતર્ગત આ જે પહેલ છે એનો હેતુ છે જે પણ ખેડૂતો પાક વીમા વગરના રહી ગયા હોય એમના સુધી સરકારના પ્રતિનિધિ જશે અને એમના ઘર આંગણે જઈને એમને વીમાની સુવિધા પૂરી પાડવામાં આવશે. તો પાક વીમા પોલિસી પહોંચાડવા માટેનું આ વિતરણ અભિયાન છે. તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત આવરી લેવા માટેનું આ મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એની નોડલ મિનિસ્ટ્રી, આપણને ખ્યાલ આવી જાય. પોલિસી શેની સાથે સંકળાયેલી છે આપણને ખ્યાલ હોય તો. સમર્થ સ્કીમ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા લોન્ચ થયેલી આ સ્કીમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે સ્પેશિયલ એન્ટરપ્રિનરશિપ પ્રમોશન ડ્રાઈવ ફોર વીમેન. એટલે કે મહિલાઓ સાથે સંકળાયેલી આ સ્કીમ છે, મહિલા સશક્તિકરણ માટે ખાસ લોન્ચ કરવામાં આવી હતી મહિલા દિવસે. તો સમર્થ ઇનિશિયેટિવ શું છે? તો ખ્યાલ હોવો જોઈએ, મહિલા સશક્તિકરણ માટેનું, મહિલાઓને કૌશલ્ય વિકાસ અને બજાર વિકાસમાં સહાય પૂરી પાડવા માટેનું ખાસ ઇનિશિયેટિવ છે. MSME મિનિસ્ટ્રી દ્વારા એ લોન્ચ થયું હતું મહિલા દિવસ ઉપર. એક અગત્યનો બીજો એવો ટોપિક સ્પ્રિન્ટ ચેલેન્જ. તો આવા બધા સિમિલર ટાઈપના વર્ડ સમર્થ જે મહિલા સાથે સંકળાયેલું હતું એમને એન્ટરપ્રિન્યોરશિપના પ્રમોશન માટેનું હતું, સેમ આ ટાઈપનું આ વર્ડ છે સ્પ્રિન્ટ ચેલેન્જ. અહીંયા એક અગત્યનો વર્ડ છે એનું ફૂલ ફોર્મ થોડું કોમ્પ્લિકેટેડ છે, એકવાર જોઈ લઈએ. સપોર્ટિંગ પોલ વોલ્ટિંગ ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થ્રુ ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સિલન્સ. NIIO એક ઇન્સ્ટિટ્યૂટ છે અને ટેકનોલોજી ડેવલપમેન્ટ એક્સિલરેશન સેલ. તો એક ઇનિશિયેટિવ જે ભારતીય લશ્કર એટલે કે ઇન્ડિયન નેવી સાથે સંકળાયેલો છે, નવી દિલ્હીમાં નેવલ ઇનોવેશન એન્ડ ઇન્ડિનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન NIIO ઓર્ગેનાઇઝેશન છે, એના સેમિનારમાં ભારતીય નૌકાદળમાં સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ સ્પ્રિન્ટ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી હતી. તો લશ્કરી ક્ષેત્રમાં પર્ટિક્યુલરલી ઇન્ડિયન નેવીની વાત છે, એને લગતો આ ઇનિશિયેટિવ સ્પ્રિન્ટ. એન ફોર નેવી વર્ડને આપણે યાદ રાખી શકીએ, નેવી સાથે સંકળાયેલો ઇનિશિયેટિવ છે અને એનું ઇન્ડિનાઇઝેશન એટલે કે નેવીમાં જે પણ હથિયારો, જે પણ શિપ્સ એટલે કે વેસલ્સ અને વાહનો યુઝ થાય છે એનું નિર્માણ ભારતીય કંપની અથવા ભારતીય ટેકનોલોજીના ઉપયોગથી સ્વદેશી રીતે કરવા માટેનો આ ઇનિશિયેટિવ. ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ અગત્યનો એક્ઝામમાં પૂછાઈ શકે એવો એ ન્યૂ સ્કીમ ઓન એજ્યુકેશન ફોર ઓલ. એડલ્ટ એજ્યુકેશન તરીકે, પ્રૌઢ શિક્ષણ તરીકે જે આગળ ઓળખાતું હતું, પ્રૌઢ શિક્ષણનું નામ બદલીને કરવામાં આવ્યું છે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ.
राष्ट्रीय शिक्षण नीति आपणे जाणीए छीए 2020 માં જે રજૂ થઈ એને અનુરૂપ પુખ્ત શિક્ષણના તમામ પાસાઓને આવરી લેવા માટે વર્ષ 2022 થી 2027 ના સમયગાળા માટે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો. તો મિત્રો, ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ શું છે? 100% એક્ઝામમાં પૂછાઈ શકે એવો ટોપિક. તો ખ્યાલ હોવો જોઈએ, જે ભૂતકાળમાં પ્રૌઢ શિક્ષણ તરીકે ઓળખાતો હતો એડલ્ટ એજ્યુકેશન પ્રોગ્રામ, એણે હવે નામકરણ ચેન્જ કરવામાં આવ્યું અને જે પુખ્ત વયના નાગરિકો છે એમને શિક્ષણ આપવા માટેનો ઇનિશિયેટિવ હવે ઓળખાશે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ તરીકે, જેમાં 1,37.90 કરોડ જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે 5 વર્ષ માટે. આવો બીજો એક અગત્યનો ઇનિશિયેટિવ છે અવસર, AVSAR, એરપોર્ટ એઝ વિન્યુ ફોર સ્કિલ્ડ આર્ટિશન ઓફ ધ રીજન. એટલે કોઈ પ્રદેશના જે ખાસ કૌશલ્ય ધરાવતા આર્ટિશન એટલે કે કલાકારો હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલા હોય કે અન્ય આર્ટ સાથે સંકળાયેલા હોય એ તમામને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવામાં આવશે. કોના દ્વારા છે આ એ જોઈએ તો વધારે ખ્યાલ આવશે, તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ ઇનિશિયેટિવ લોન્ચ થયો છે. એટલે એરપોર્ટ ઉપર જે અલગ અલગ સ્પેસ અવેલેબલ હોય છે એરપોર્ટ ઉપર, ત્યાં ખાસ પ્રકારના સ્ટોલ ઉપલબ્ધ કરાવવામાં આવે, ખાસ પ્રકારના સ્કિલ ધરાવતા આર્ટિશનની ઓળખ કરવામાં આવે, એમાં મહિલાઓ ઉપર પણ ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત એમને યોગ્ય તક પૂરી પાડવા માટેનો આ ઇનિશિયેટિવ છે રોજગારી માટેની. તો ખાસ પ્રકારનું કૌશલ્ય ધરાવતા કલાકારોને આર્ટિસ્ટને પ્રમોટ કરવા માટેનો ઇનિશિયેટિવ એરપોર્ટ એઝ વિન્યુ ફોર સ્કિલ્ડ આર્ટિશન ઓફ ધ રીઝન. એરપોર્ટ એનું ફૂલ ફોર્મ આપણને ખ્યાલ હોય તો ખ્યાલ આવી જાય કે કોના દ્વારા લોન્ચ થયો હશે, તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો આ ઇનિશિયેટિવ. ચીપ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ, જેને C2S પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. C2S પ્રોગ્રામ શું છે? તો ચીપ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ, તો આપણે જાણીએ છીએ અલગ અલગ ચીપ્સ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ બનાવવા માટે ભારતમાં અત્યારે હાલ આપણે ફોકસ કરી રહ્યા છે. ચાઇનાના મોનોપોલીને તોડવા માટે આપણે એક ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી વિશે આપણે લેક્ચરમાં ભણેલા છે. તો ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી શું છે? તો ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી એટલે ચાઇના સિવાય વિશ્વનો અન્ય કોઈ દેશ પર્ટિક્યુલર કોઈ ટેકનોલોજીમાં વિકસિત થાય અને ચાઇનાના વિકલ્પ તરીકે એને વિશ્વ દ્વારા પ્રમોટ કરવામાં આવે. તો ભારત પણ એવા દેશ બનવા માટે પ્રયત્નશીલ છે અને ભારત એના માટે સેમિકન્ડક્ટર મિશન પણ ઓલરેડી આપણે લોન્ચ કર્યું છે. એને લગતો જ આ સેમિકન્ડક્ટરને લગતો જ આ ઇનિશિયેટિવ છે, જેમાં આપણે જાણીએ છીએ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ ડેવલપ કરવી હોય તો એના માટે ખાસ પ્રકારનું હ્યુમન રિસોર્સ એટલે કે માનવ સંસાધન જોઈએ, ખાસ પ્રકારના કૌશલ્ય ધરાવતા માણસો જોઈએ. તો સ્નાતક, સ્નાતકોત્તર અને સંશોધન સ્તરે સેમિકન્ડક્ટર ચિપ્સની ડિઝાઇનના ક્ષેત્રમાં માનવ શક્તિને તાલીમ આપવા અને દેશમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન માટે જે સ્ટાર્ટઅપ જોડાયેલા છે એની વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટેનો આ ઇનિશિયેટિવ. તો બે વસ્તુ અહીંયા સામેલ થઈ, એક માનવ શક્તિને તાલીમ અને સેમિકન્ડક્ટર ડિઝાઇન સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાના. તો બે મહત્વપૂર્ણ ઇનિશિયેટિવ ચીપ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ સાથે સંકળાયેલા, એક સ્કિલ લેબર એટલે કે માનવ સંસાધનને તૈયાર કરવું અને બીજો સેમિકન્ડક્ટર ડિઝાઇન સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવું. અને કોની સાથે સંકળાયેલું હોય આપણને ખ્યાલ આવી જાય, સેમિકન્ડક્ટર એ IT સાથે સંકળાયેલું છે, એટલે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે મિનિસ્ટ્રી છે આપણી એની સાથે સંકળાયેલો આ ઇનિશિયેટિવ. બીજો એક અગત્યનો આવો પ્રોગ્રામ ન્યૂઝમાં હતો, રિવાર્ડ પ્રોગ્રામ. રિવાર્ડ એનું ફૂલ ફોર્મ ખ્યાલ હોય તો આપણે એનું એક્સપ્લેનેશન પણ સમજી શકીએ. રિવાર્ડ એનો મિનિંગ છે કે રિજ્યુવિનેટિંગ વોટરશેડ ફોર એગ્રીકલ્ચર રેઝિલિયન્સ થ્રુ ઇનોવેટિવ ડેવલપમેન્ટ. અહીંયા કીવર્ડ છે વોટરશેડ ફોર એગ્રીકલ્ચર રેઝિલિયન્સ. વોટરશેડ એટલે આપણે જાણીએ છીએ કે જ્યાંથી પાણી પ્રાપ્ત થતું હોય, કેચમેન્ટ થતું હોય પાણીનું એવા વિસ્તારો, તો પાણીના રિચાર્જ માટે ક્લાઇમેટ ચેન્જની જે અસરો છે એના પડકારો છે એને સામનો કરવા માટેનો આ ઇનિશિયેટિવ કોના દ્વારા લોન્ચ થયો છે? તો ભારત સરકાર, કર્ણાટક અને ઓડિશાની સરકાર અને વર્લ્ડ બેંક, વિશ્વ બેંક દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેક્ટનું અમલીકરણ થશે. એનું ફંડિંગ છે વિશ્વ બેંક પૂરું પાડવાની છે. વોટરશેડ મેનેજમેન્ટના સુધારા દ્વારા ક્લાઇમેટ રેઝિલિયન્સ એગ્રીકલ્ચર દ્વારા ઉત્પાદકતામાં વધારો કરવા માટેનો આ ઇનિશિયેટિવ. તો ખેતી સાથે સંકળાયેલો ઇનિશિયેટિવ, વોટરશેડ ડેવલપમેન્ટ કરવાનું, એના દ્વારા ક્લાઇમેટ રેઝિલિયન્સ કૃષિ કરવાની અને ઉત્પાદકતા વધારવાની એનો મુખ્ય હેતુ છે.
એક અગત્યનો ઇનિશિયેટિવ હિલ બાય ઇન્ડિયા, એક આવો જ બીજો ઇનિશિયેટિવ તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે કદાચ, હિલ ઇન ઇન્ડિયા. તો બંને એકસાથે આપણે જોઈ લઈએ. એક્ઝામમાં પૂછાઈ શકે એવા ઇનિશિયેટિવ કેવી રીતે યાદ રાખીશું, તો અહીંયા વર્ડ અગત્યનું છે હિલ. હિલ કરવું એટલે કોઈ વસ્તુને ક્યોર કરવું, ટ્રીટ કરવું, એની ટ્રીટમેન્ટ કરવી. તો ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલો આ ઇનિશિયેટિવ આપણે જાણીએ છીએ, ભારતનું સ્વાસ્થ્ય સેક્ટર વિશ્વમાં ખૂબ જ આગળ કહી શકાય એવું છે. વિકસિત દેશોની કમ્પેરિઝનમાં વિકાસશીલ દેશ તરીકે ભારતે ઘણી પ્રગતિ કરી છે. તો ભારતમાં મેડિકલ ટુરિઝમનો પણ સારો એવો વિકાસ થયો છે. તો એને લગતા આ ઇનિશિયેટિવ, એમાં પર્ટિક્યુલરલી હિલ બાય ઇન્ડિયાની વાત કરીએ તો એનો ઉદ્દેશ છે ભારતમાં જે મેડિકલ ઇન્સ્ટિટ્યૂશન આવેલા છે, જે મેડિકલ કોલેજો આવી છે, એમાં જે અલગ અલગ સબ્જેક્ટ્સ ભણાવવામાં આવતા હોય છે વિદ્યાર્થીઓને, એમને એટલા પ્રોપરલી એજ્યુકેટ કરવામાં આવે કે જેનાથી એ વિદેશમાં પણ પોતાની પ્રેક્ટિસ કરી શકે અને વિદેશમાં પણ એ પોતાના રોજગારીનું સર્જન, પોતાના માટે રોજગારીનું સર્જન કરી શકે. તો ભારતીય ઇન્સ્ટિટ્યૂટને એ રીતે તૈયાર કરવાના કે આપણા પ્રોફેશનલ વિદેશમાં પણ કામ કરી શકે, એના માટેનો ઇનિશિયેટિવ છે હિલ બાય ઇન્ડિયા. હિલ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં આવીને ટ્રીટમેન્ટ કરવાની, એનો મેઇન ઉદ્દેશ છે મેડિકલ ટુરિઝમનો વિકાસ કરવાનો. હિલ ઇન ઇન્ડિયા મેડિકલ ટુરિઝમ માટે, જેમાં એક ખાસ પોર્ટલ ડેવલપ કરવામાં આવશે, જેના માધ્યમથી વિદેશના નાગરિકો ભારતમાં અલગ અલગ ઉપલબ્ધ હેલ્થ સુવિધાની માહિતી મેળવી શકશે, અપોઇન્ટમેન્ટ મેળવી શકશે અને જરૂરી સેવા પ્રાપ્ત કરી શકશે. તો મેડિકલ ટુરિઝમને પ્રમોટ કરવા માટેનો ઇનિશિયેટિવ, એનું નામ હિલ ઇન ઇન્ડિયા. અને આપણા દેશમાં આવેલી સ્વાસ્થ્ય સંસ્થાઓ એટલે કે એજ્યુકેશન સાથે સંકળાયેલી કોલેજો, એના ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો પ્રોજેક્ટ હિલ બાય ઇન્ડિયા. આ સિવાય એક અગત્યનું ઓપરેશન, ઓપરેશન ગંગા. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટેનું ઓપરેશન, ઓપરેશન ગંગા ફરજિયાત આપણને યાદ હોવું જોઈએ. બીજું એક અગત્યનું ઓપરેશન ભારતીય રેલવે દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલું ઓપરેશન આહટ. એનો મુખ્ય ઉદ્દેશ છે બાળકોને, મહિલાઓ અને બાળકોને તસ્કરોની ચુંગાલમાંથી બચાવવા, એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ અટકાવવા માટેનું, માનવ તસ્કરી અટકાવવા માટેનું અગત્યનું ઓપરેશન. કોણા દ્વારા લોન્ચ થયું હતું? ભારતીય રેલવે દ્વારા, રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા. તો ઓપરેશન આહટ ખાસ યાદ રાખીશું, કોણા દ્વારા લોન્ચ થયું? તો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા. એનો ઉદ્દેશ શું હતો? માનવ તસ્કરીને અટકાવવાનો. રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા આવા અલગ અલગ ઘણા બધા ઓપરેશન લોન્ચ થયા હતા, દરેક વિશે આપણે એકવાર ઓવરવ્યૂ કરી લઈએ, કદાચ ક્યાંય પૂછાઈ શકે એવા ટોપિક છે. એક આવું અગત્યનું બીજું હતું ઓપરેશન સેવા. તો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાના હેતુથી ખાસ કરીને વૃદ્ધ નાગરિકો, મહિલાઓ અને શારીરિક રીતે અક્ષમ લોકોને મદદ કરવાના હેતુથી ઓપરેશન સેવા લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં વ્હીલચેર, સ્ટ્રેચર, તબીબી સહાય, એમ્બ્યુલન્સ, શિશુ ખોરાક વગેરે પ્રોવાઈડ કરવામાં આવે. તો અગત્યનું ઓપરેશન, ઓપરેશન સેવા, નામ પરથી જ ખ્યાલ આવી જાય, સેવા કરવા માટે, સહાય કરવા માટેનું આ ઓપરેશન. સહાયની જરૂર કોને હોય? તો વૃદ્ધ નાગરિકોને હોય, શારીરિક રીતે અક્ષમ લોકોને હોય અને મહિલાઓને હોય. બીજું એક ઓપરેશન, ઓપરેશન ડિગ્નિટી. આ તમામ ઓપરેશન રેલવે પ્રોટેક્શન ફોર્સના જ ઓપરેશન છે. ઓપરેશન સેવા, ઓપરેશન આહટ, હવે જોઈ રહ્યા છે ઓપરેશન ડિગ્નિટી. તો ડિગ્નિટી એવા વ્યક્તિઓ કે જે ખોવાઈ ગયા છે, ઘરેથી ક્યાંય ચાલી નીકળ્યા છે અને એમને સંભાળ અને રક્ષણની જરૂરિયાત હોય, એવા વિચલિત થયેલા લોકોને બચાવવા માટે મહત્વપૂર્ણ આ એક ઓપરેશન, ઓપરેશન ડિગ્નિટી. કોઈ કારણથી આપણે જોતા હોઈએ છીએ ન્યૂઝમાં કે વ્યક્તિ ઘર છોડીને ચાલ્યા ગયા છે. પહેલાં ગુજરાત સમાચાર આવતા એમાં ડેઈલી છેલ્લો પાર્ટ આવતો ખોવાયેલી વ્યક્તિની માહિતીનો, કે આ વ્યક્તિ ખોવાયેલા છે, કોઈ જગ્યાથી પ્રાપ્ત થાય તો જાણ કરવી જે તે કંટ્રોલ નંબર ઉપર. તો આ પ્રકારના જે ખોવાયેલા વ્યક્તિ હોય છે, કોઈ કારણથી, સ્ટ્રેસથી કે કોઈ પણ કારણથી ઘર છોડીને નીકળી ગયા હોય, એમને પરત લાવવા માટેનું આ ઓપરેશન, એમાં મદદરૂપ થવા માટેનું આ ઓપરેશન, ઓપરેશન ડિગ્નિટી. એવું જ બીજું એક ઓપરેશન, ઓપરેશન નન્હે ફરીશ. તે નામ પરથી જ ખ્યાલ આવી જાય, નન્હે એટલે કે નાના બાળકો સાથે સંકળાયેલું આ ઓપરેશન, જેમાં કોઈ કારણથી ખોવાઈ ગયેલા, ભાગી ગયેલા, પરિવારથી વિખૂટા પડી ગયેલા અને જેમને ખાસ સંભાળ અને રક્ષણની જરૂરિયાત હોય એવા બાળકોને ઓળખવા માટેનું આ ઓપરેશન, ઓપરેશન નન્હે ફરીશ. તે એ પણ રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા લોન્ચ થયું હતું. રેલવે પ્રોટેક્શન ફોર્સનું અન્ય એક અગત્યનું
ઓપરેશન માતૃશક્તિ, આ ઓપરેશન માતૃશક્તિ પણ રેલવે મુસાફરી દરમિયાન પ્રસૂતિની પીડા અનુભવતી સગર્ભા મહિલાઓને મદદરૂપ થવા માટે જે આરપીએફની મહિલા વિંગ હોય, મહિલા ફોર્સ હોય, એના દ્વારા લોન્ચ થયેલું આ ઓપરેશન ઓપરેશન માતૃશક્તિ. તો આ રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા અલગ અલગ કોડ નેમથી આવા ઘણા બધા ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા. નાગરિક કેન્દ્રિત સુવિધાઓ રેલવે દ્વારા પહોંચી શકે એના ઉદ્દેશથી આ તમામ ઓપરેશન લોન્ચ થયા હતા. આવું બીજું એક ઓપરેશન ન્યૂઝમાં હતું, ઓપરેશન મેઘચક્ર. ઓપરેશન મેઘચક્ર એ સેની સાથે સંકળાયેલું છે અને કોણા દ્વારા ચલાવવામાં આવ્યું? તો સીબીઆઈ દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ન્યૂઝીલેન્ડ પાસેથી મળેલી માહિતીના આધારે ઇન્ટરપોલ, જે આંતરરાષ્ટ્રીય ધોરણે પોલીસિંગનું કામ કરે છે, એ ઇન્ટરપોલ દ્વારા સિંગાપોર સ્પેશિયલ યુનિટમાંથી મળેલા ઇનપુટ્સના આધારે માહિતી આપવામાં આવી હતી અને જેના આધારે આ ઓપરેશન લોન્ચ થયું હતું. મુખ્યત્વે સેની સાથે સંકળાયેલું છે તો ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને બાળ યૌન શોષણ સાથે સંકળાયેલું આ ઓપરેશન, જેના અંતર્ગત ભારતમાં અલગ અલગ સ્થળોએ છાપા મારવામાં આવ્યા હતા, આ પ્રકારનું સાહિત્ય એકઠું કરવામાં આવ્યું હતું અને જે ગુનેગારો હતા એમને પકડીને એમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો ખાસ ઓપરેશન મેઘચક્ર સેની સાથે સંકળાયેલું છે, તો યૌન શોષણ વિરુદ્ધનું આ ઓપરેશન છે. ઓનલાઈન જે કન્ટેન્ટ હોય છે ઇન્ટરનેટ ઉપર અવાઇલેબલ, એવી અલગ અલગ વેબસાઇટ, અલગ અલગ સાહિત્ય એને શોધીને અને એના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટેનું આ ઓપરેશન ઓપરેશન મેઘચક્ર. એક આવું બીજું એક ઓપરેશન ન્યૂઝમાં હતું, ઓપરેશન ગિયર બોક્સ. આ પણ એક અગત્યનું ઓપરેશન ન્યૂઝમાં રહેલું ઓપરેશન, ડ્રગ્સ ટ્રાફિકિંગ સાથે સંકળાયેલું ઓપરેશન અને ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI દ્વારા. કોણા દ્વારા લોન્ચ થયું હતું? DRI એટલે કે ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા. સેની સાથે સંકળાયેલું છે? તો ડ્રગ ટ્રાફિકિંગ એટલે કે ડ્રગની દાણ ચોરી સાથે સંકળાયેલું ઓપરેશન. ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યા હતા કોલકાતા પોર્ટ ખાતેથી. જે ગિયરબોક્સ અલગ અલગ કારમાં, અલગ અલગ વ્હીકલ્સમાં યુઝ થતા હોય છે, ગિયરબોક્સના પોલાણમાં ખ્યાલ ના આવે એ રીતે ડ્રગ્સ મૂકીને એની દાણ ચોરી કરવામાં આવતી હતી અને એને આ ઓપરેશન મારફતથી ખુલ્લું પાડવામાં આવ્યું હતું DRI દ્વારા કોલકાતા પોર્ટ ખાતેથી. તો એક આ પણ ટોપિક ઇમ્પોર્ટન્ટ, ઓપરેશન ગિયરબોક્સ પણ ખ્યાલ હોવું જોઈએ. ઝરોખા કંપોડિયમ. તો ઝરોખા કંપોડિયમ શું છે? તો એક ઇનિશિયેટિવ છે સાંસ્કૃતિક મંત્રાલય અને કાપડ મંત્રાલય દ્વારા પરંપરાગત ભારતીય હસ્તકલા, હાથશાળ અને કલા અને સંસ્કૃતિની ઉજવણી કરવા માટેનું આ કલ્ચરલ એક કંપોડિયમ છે. ઝરોખું આપણને ખ્યાલ છે, ઝરોખા શબ્દ રાજસ્થાનમાં જે અલગ અલગ આર્કિટેક્ચર જોવા મળે છે, ત્યાંના જે અલગ અલગ કિલ્લાઓ છે એમાં જોવા મળતી કોમન વસ્તુ, એક ખાસ એટ્રેક્શન કહી શકાય ઝરોખા. એટલે કલા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો વર્ડ ઝરોખો અને એના લગતો જ આ ઇનિશિયેટિવ ઝરોખા. સંસ્કૃતિ મંત્રાલય અને કાપડ મંત્રાલય બંને દ્વારા સંયુક્ત રીતે એ લોન્ચ થયો હતો. એક એપ પણ યાદ રાખવા જેવી, ઓમ્બુડ્સ પર્સન એપ. ઓમ્બુડ્સમેનની નિમણૂક કરવામાં આવી છે. એક અગત્યની યોજના મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, મનરેગા યોજના આપણે સૌ જાણીએ છીએ, જેના અંતર્ગત ઓમ્બુડ્સ પર્સન એપ લોન્ચ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ એ છે કે અલગ અલગ રાજ્યોમાં દરેક જિલ્લામાં ઓમ્બુડ્સમેનની નિમણૂક કરવી ફરજિયાત છે. એમની નિમણૂક કર્યા પછી જે પણ મનરેગા અંતર્ગત અલગ અલગ ફરિયાદો આવતી હોય એનું ફરિયાદોની નોંધણી, એનું પ્રોસિડિંગ અને એની સામે જે પણ નિર્ણય લેવામાં આવ્યો હોય એની વિગતો, તમામ વિગતો ઓનલાઈન મળી રહે એ હેતુથી આ ઓમ્બુડ્સ પર્સન એપ બનાવવામાં આવી છે, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મનરેગા યોજનાના મોનિટરિંગ માટે. આટલા ફેક્ટ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. એક ખાસ પ્રકારના મશીન બનાવવામાં આવ્યા હતા, મેઘદૂત મશીન. નામ પરથી તમે જોઈ શકો છો, વોટર ફ્રોમ એર એટલે કે હવામાંથી પાણી મેળવવા માટેના મશીન. આપણે જાણીએ છીએ વાતાવરણમાં એક અગત્યનો કમ્પોનન્ટ પાણીની વરાળ પણ હોય છે, આપણે એને ફીલ ના કરી શકીએ પણ વાતાવરણમાં પાણીની વરાળ એક અગત્યનો કમ્પોનન્ટ હોય છે, જે રીતે અલગ અલગ અન્ય વાયુઓ રહેલા છે એની સાથે. તો આ પાણીની વરાળ છે એમાંથી
લિક્વિડ વોટરમાં કન્વર્ટ કરવા માટેનું આ મશીન છે, જેનો ઉપયોગ પીવાના પાણી માટે પણ થઈ શકશે. તો ભારતીય રેલવે દ્વારા વાતાવરણમાં રહેલી પાણીની વરાળના પાણીમાં પરિવર્તિત કરવા માટે રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યા છે, અને એનો ઉપયોગ અલ્ટિમેટલી પીવાના પાણી તરીકે થઈ શકશે. મૈત્રી એક્વાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ છે જેના દ્વારા ડેવલપ કરવામાં આવ્યા હતા. તો મેઘદૂત મશીન, મેઘ આપણને ખ્યાલ આવી જાય, વાદળ પાણી સાથે સંકળાયેલું હશે, નામ પરથી ઘણી બધી વસ્તુ આપણે ઇઝીલી યાદ રાખી શકીએ છીએ. બીજો એક સરકારનો ઇનિશિયેટિવ પડે ભારત, જેમાં 100 દિવસનો એક વાંચન અભિયાન ચલાવવાનું ઇનિશિયેટિવ છે, જેમાં બાળકોને રસ પડે એવી પ્રવૃત્તિઓ કરાવવાની. મેઇન આનો ઉદ્દેશ છે બાળકોમાં વાંચન પ્રત્યે રસ અને રુચિ કેળવવાનો. તો એવા પુસ્તકોનું વાંચન કરાવવામાં આવે જેથી બાળકોમાં વાંચવાની એક આદત વિકસે. તો પડે ભારત બાળકોમાં વાંચવાની હેબિટ શરૂ કરવા માટેનું આ અભિયાન છે. સ્થાનિક, માતૃભાષા, પ્રાદેશિક ભાષા, અલગ અલગ ભાષામાં જ્યાં પણ બાળકને આનંદ આવે એવી દરેક ભાષામાં વાંચવા માટે પ્રોત્સાહિત કરવા માટેનું અભિયાન. આ સિવાય આપણે કેટલાક એવા ટોપિક જોઈશું જેમાં ભારત પ્રથમ હોય, ભારત સરકાર દ્વારા અથવા ભારત દ્વારા એવી ઘણી બધી સિદ્ધિઓ મેળવવામાં આવી છે કે જેમાં ભારતે નવા નવા અચીવમેન્ટ પ્રાપ્ત કર્યા હોય. આવી જે પ્રથમવાર પ્રાપ્ત કરેલી અચીવમેન્ટ્સ હોય છે, એક્ઝામમાં પૂછાતી રહેતી હોય છે, તો આવી કેટલીક અગત્યની બાબતો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ ફટાફટ જોઈ લઈએ. એક વરુણ નામનું ડ્રોન છે, ભારત સરકાર દ્વારા વિકસિત કરવા, સોરી ભારત સરકાર દ્વારા નહીં પણ એક ખાનગી કંપની દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન છે જેનું નામ છે વરુણ. સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું. 25 કિલોમીટર સુધી એ જવા માટે સક્ષમ છે અને 130 કિલોગ્રામ સુધીનું વજનનું વહન કરવા માટે સક્ષમ છે. માણસને લઈ જવાય એવું, એટલે કે પેસેન્જરને લઈ જવા સક્ષમ ભારત દ્વારા વિકસિત પ્રથમ ડ્રોન જેનું નામ છે વરુણ. દેશની સૌ પ્રથમ બાલિકા પંચાયત ગુજરાતના કચ્છ જિલ્લામાં શરૂ થઈ હતી, તો આ ફેક્ટ પણ ધ્યાનમાં હોય તો આપણે એને રિકોલ કરી શકીએ. બાલિકા પંચાયત ગુજરાતના કચ્છમાં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે મહિલાઓમાં બાળપણથી જ રાજકારણમાં ભાગીદારી વધે, પોલિટિક્સને જાણે, રાજનીતિને જાણે અને એમની ભાગીદારી સુનિશ્ચિત થાય, એના માટેનો આ ઇનિશિયેટિવ બાલિકા પંચાયત. કાર્બન ન્યુટ્રલ પંચાયત, તો જમ્મુ કાશ્મીરનું સરહદી વિસ્તારમાં આવેલા પલ્લી નામના ગામમાં 500 કિલોવોટનો સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો અને દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની. તો મિત્રો, દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત તો પલ્લી પંચાયત, અને દેશની પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા આધારિત પંચાયત તો ગુજરાતનું મોઢેરા આવશે. આ બે ફેક્ટમાં કન્ફ્યુઝન ના થાય. સંપૂર્ણ સૌર ઉર્જા આધારિત પંચાયત તો મોઢેરા ભારતની સર્વપ્રથમ, અને સૌ પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત તો પલ્લી જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. જે એક વેક્સિન ભારતે ડેવલપ કરી છે QHPV, HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન, જેનું પૂરું નામ છે ક્વાડ્રાવેલન્ટ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન, જે ગર્ભાશયના મુખના કેન્સરને રોકવા માટે વિકસિત કરવામાં આવી છે. કોણા દ્વારા વિકસિત થઈ છે? સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને બાયોટેકનોલોજી વિભાગ દ્વારા. સિરમ ઇન્સ્ટિટ્યૂટ જે ખાનગી કંપની છે અને બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટનું સરકારનો એક વિભાગ છે, એ બંને દ્વારા સંયુક્ત રીતે આ વેક્સિન વિકસિત થઈ છે. મહિલાઓમાં જોવા મળતું બીજા નંબરનું આ કોમન કેન્સર છે. બ્રેસ્ટ કેન્સર એ સૌથી વધુ જોવા મળતું કેન્સર, ત્યારબાદ બીજા નંબરે જોવા મળતું, સૌથી વધુ જોવા મળતું કેન્સર હોય તો એ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર છે. એની સારવાર માટે, એટલે સારવાર માટે ના કહી શકાય પણ વેક્સિન છે પ્રિવેન્શન માટે, એટલે કે એને અટકાવવા માટે QHPV વેક્સિન વિકસિત કરવામાં આવી છે. સૌ પ્રથમવાર ભારતે વિકસિત કરી છે. એક આર્ટ પાર્ક ભારતે, ART પાર્ક, જેનું ફૂલ ફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક ટેકનોલોજી પાર્ક, આ પ્રકારનો પાર્ક પ્રથમવાર ભારતમાં બેંગલુરુ ખાતે નિર્માણ કરવામાં આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ આપણે જાણીએ છીએ નવી સદીના એક મહત્ત્વપૂર્ણ સાયન્ટિફિક સંશોધનો છે, જેના દ્વારા અલગ અલગ
ક્ષેત્રમાં નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. એમાં આરોગ્ય સંભાળ હોય, શિક્ષણ હોય, ગતિશીલતા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ, રિટેલ, સાયબર સ્પેસ, દરેકને સંચાલિત કરવા માટે, દરેકના મેનેજમેન્ટ માટે આવનારા સમયમાં એઆઈ અને રોબોટિક્સ મહત્વપૂર્ણ બની રહેશે. આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ પણ એ છે કે એઆઈ અને રોબોટિક્સનો ઉપયોગ કરીને સામાજિક પરિવર્તન લાવવાનો, સમાજમાં જે મોટા ચેન્જીસ લાવવાની જરૂર હોય એ ચેન્જીસ લાવવામાં આ ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થાય એના પર આ કામ કરશે. એઆરટી પાર્ક કોણા દ્વારા એ રજૂ થયા અને કેવી રીતે બનાવવામાં આવ્યા? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, આપણે જાણીએ છીએ ભારતની પ્રીમિયર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, IISc, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ, એના દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ ઉપર એઆઈ ફાઉન્ડ્રીના સમર્થનથી, એક એઆઈ સાથે સંકળાયેલું ફાઉન્ડેશન એઆઈ ફાઉન્ડ્રી અને IISc બેંગલુરુ, એમના દ્વારા બિન નફાકારક ફાઉન્ડેશન તરીકે એને લોન્ચ કરવામાં આવ્યું છે. એક ભારત સરકારનું મિશન છે, રાષ્ટ્રીય મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ, NMICPS, એના હેઠળ આ પ્રોજેક્ટ માટે 170 કરોડની લોન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સે પૂરી પાડી છે. તો NMICPS એક અગત્યનું મિશન અને એના અંતર્ગત આ પ્રકારના પાર્ક ડેવલપ કરવા માટે લોન ગ્રાન્ટ આપવામાં આવી છે. એક અગત્યનું ફેક્ટ, ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ, આપણે સૌ જાણીએ છીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે જાહેર કર્યું છે. અને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ જાહેર કરવા માટે ભારત સરકાર દ્વારા સુઝાવ આપવામાં આવ્યો હતો અને ભારતના સુઝાવનું સમર્થન કરીને સંયુક્ત રાષ્ટ્રએ એક રિઝોલ્યુશન પાસ કર્યું, મહાસભા, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ, અને 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે. તો ભારતના પ્રયત્નોથી જ આ વર્ષ જાહેર થયું છે, એટલે આવનારી એક્ઝામમાં 100% ક્યાંક ને ક્યાંક આ જોવા મળશે. યુએન દ્વારા વર્ષ 2023ને કયું વર્ષ જાહેર કર્યું છે. માનગઢ ધામ એક અગત્યનું જિયોગ્રાફીના પોઈન્ટ ઓફ વ્યૂ, હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી ટોપિક અને હાલ ન્યૂઝમાં પણ હતો. તો રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં માનગઢ નામની જગ્યા આવેલી છે, જ્યાં આદિવાસી સમાજના લોકો દ્વારા દેશની આઝાદીની ચળવળમાં એક મોટું બલિદાન આપવામાં આવ્યું હતું એને યાદ કરવા માટે એક મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે અને એને રાષ્ટ્રીય મ્યુઝિયમનો દરજ્જો પ્રાપ્ત થયો છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ, માનગઢ શેની સાથે સંકળાયેલું છે? તો આઝાદીની ચળવળમાં બલિદાન આપેલા આદિવાસી સમાજના લોકો સાથે સંકળાયેલું રાષ્ટ્રીય સ્મારક જેને જાહેર કરવામાં આવ્યું. ગંગાવિલાસ ક્રુઝ, એક ક્રુઝ ચાલુ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસીથી આસામના દિબ્રુગઢ સુધી, વારાણસીથી દિબ્રુગઢ સુધી આશરે 3200 કિલોમીટર લાંબી, વિશ્વની સૌથી લાંબી રિવેરિયન ક્રુઝ બનશે ગંગાવિલાસ. તો આ ફેક્ટ પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વપૂર્ણ. સ્મૃતિવન ગુજરાતમાં જ આવેલું છે એટલા માટે ફરજિયાત ખ્યાલ હોવો જોઈએ અને આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે. તો ગુજરાતમાં કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો એ દરમિયાન જે ઘટના બની, જે પણ આપણે જાનહાનિ થઈ અને મિલકતને નુકસાન થયું એને ધ્યાનમાં લઈને એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું, વિશ્વનું પ્રથમ અર્થક્વેક મેમોરિયલ કે ભૂકંપ મ્યુઝિયમ, જેને કહી ભૂકંપ મેમોરિયલ કહી શકીએ, એ કચ્છના ભુજિયા ડુંગરમાં વિકસિત કરવામાં આવ્યું છે, જે ભુજ પાસે આવેલું છે. આ ફેક્ટ આપણને ખબર હોવી જોઈએ. સ્મૃતિવન શેની સાથે સંકળાયેલું છે? એક ભારતીય જૈવિક ડેટા સેન્ટર, એટલે કે ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું? ફરીદાબાદ હરિયાણા ખાતે, ફરીદાબાદમાં એ સ્ટાર્ટ થયું છે. એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભારતમાં સાર્વજનિક રૂપે ભંડોળ પૂરું પાડવામાં આવેલી જે સંસ્થાઓ છે એમના દ્વારા જનરેટ થયેલો જીવવિજ્ઞાનને લગતો તમામ ડેટા, એટલે કે અલગ અલગ બાયોલોજિકલ રિસર્ચ જે થતા હોય એના દ્વારા જે પણ ડેટા પ્રાપ્ત થતો હોય એનો એક કોમન ડેટા પૂલ, ત્યાં હાઈ કેપેસિટીનું એક સુપર કમ્પ્યુટર રાખવામાં આવ્યું છે જ્યાં તમામ આ ડેટા કલેક્ટ કરવામાં આવશે. અને એ ડેટા જ્યારે કોઈપણ વ્યક્તિ સંશોધન કરવા માગતો હોય એને ઓપન સોર્સ ઉપલબ્ધ કરવામાં આવશે. તો જે પણ બાયોલોજિકલ ક્ષેત્રમાં સંશોધનો થાય છે એનું એક
ડેટાબેઝ પ્રોવાઈડ કરવા માટેનું આ ઇનિશિયેટિવ છે આઈબીડીસી, ભારતીય જૈવિક ડેટા કેન્દ્ર. ભારતનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હિસ્ટોરિકલ કોમ્પ્લેક્સ, એટલે કે મેરીટાઈમ એટલે આપણે જાણીએ છીએ જહાજ સાથે સંકળાયેલું, અને હિસ્ટોરિકલ કોમ્પ્લેક્સ એટલે આપણે જાણીએ છીએ ગુજરાતનું લોથલ એ ભારતના સૌથી પ્રાચીન બંદરો પૈકીનું એક બંદર છે, અને એટલા માટે જેને પસંદ કરવામાં આવ્યું છે. તો ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હિસ્ટોરિકલ કોમ્પ્લેક્સ એટલે કે રાષ્ટ્રીય મેરીટાઈમ ઐતિહાસિક સંકુલ બનાવવામાં આવશે, આ ફેક્ટ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આપણે જાણીએ છીએ ચિનાબ નદી પર જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ, વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ જગ્યાએ બન્યો? ભારતમાં જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર. આ સિવાય મિત્રો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે એવા, એક મને હાલ યાદ આવ્યો તો એ પણ શેર કરી લઉં. સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU ને આપણે જાણીએ છીએ, એ સિવાય બીજું સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, એ સિવાય સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી, આ બધા અલગ અલગ સ્ટેચ્યુ પણ ન્યૂઝમાં રહ્યા હતા. તો કયું સ્ટેચ્યુ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું અને કોના સાથે સંકળાયેલું છે તો એ ખ્યાલ હોવો જોઈએ. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી જે રામાનુજાચાર્ય સાથે સંકળાયેલું છે હૈદરાબાદના આઉટસ્કર્ટમાં એ બનાવવામાં આવ્યું છે તેલંગાણા રાજ્યમાં. સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી જે કેમ્પ ગોડા સાથે સંકળાયેલું છે અને બેંગલુરુ ખાતે એને સ્થાપિત કરવામાં આવ્યું છે, જે બેંગલોરના સ્થાપક તરીકે પણ ઓળખાય છે એની સાથે સંકળાયેલું છે સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે આપણે જાણીએ છીએ. આવા અલગ અલગ ઘણા બધા સ્ટેચ્યુ ન્યૂઝમાં હતા તો એ પણ ક્યાંક એક્ઝામમાં પૂછાઈ શકે તો એ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. તો મિત્રો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા ઘણા બધા ટોપિક ભારતની સરકારના યોજના અને ઇનિશિયેટિવના શેર કર્યા છે. આ સિવાય ગુજરાત સરકારની યોજનાઓ અને અન્ય ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે જે કરંટમાંથી મોસ્ટ પ્રોબેબલી પૂછાય એવા, એ તમામ વિડીયો તમારી સાથે શેર કર્યા છે. જો રિવિઝન માટે ટાઈમ ઓછો હોય તો ફટાફટ આ વિડીયો ખાસ જોઈ લેજો, તો તમારું ઘણું બધું મોટાભાગનું રિવિઝન થઈ જશે. ગુજરાતની યોજનાના વિડીયોને જે રીતે તમે લાઇક અને શેર કર્યો તો એ જ રીતે આ વિડીયો પણ તમને શેર કરજો, લાઇક કરજો, અને આ પ્રકારના અગત્યના જે પણ ટોપિક હશે હું તમારી સાથે શેર કરતો રહીશ. આવનારી જીપીએસસીની એક્ઝામ માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટ વિડીયો તમારી સાથે શેર કરી રહ્યો છું. ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે. થેન્ક યુ.